गुड मॉर्निंग, जय माता जी, वेलकम टू माय व्लॉग। तो स्टार्ट करी आज नो व्लॉग, 10 વાગે સ્ટાર્ટ કર્યો છે વ્લોગ। વ્લોગ સ્ટાર્ટ કરું ત્યાં તો પપ્પાને ભાઈ ભૈયા ગયા દુકાને, પછી બપોરે મળશું પપ્પાને ભાઈ આરે। મમ્મી અત્યારે કામ કરે છે એટલે એની આરે તે પછી નિરાયતે કામ કરી લઈને પછી મળશું। અત્યારે મેં કીધું વ્લોગ સ્ટાર્ટ કરી દઉં હવે, એટલે આપણું કામકાજ આજનું શરૂ થઈ જાય અહીંથી। તો બસ, આજ તો કંઈ પ્લાન નથી, બેઠા બેઠા કાકો શું કહેવાય, વિડીયો એડિટ કરવાનું હોય કરશું, બનાવશું, બધું હાયલા કરે એવું। સારું, બીજું કંઈ કામ હોય તો કરી નાખશું, તો યાદ તો આવતું નથી અત્યારે, હોય તો કરી નાખશું, એટલે પછી આગળ મેળા પાછા આવે થોડી વાર। મમ્મી ગુડ મોર્નિંગ, જય માતાજી। ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। ભૂલી ગયા, થઈ ગયા નવરા? નવરા થઈને બેઠા, ફોન હાથમાં લીધો છે, બંધ રાખો થોડીક વાર, એવું છે એમ ને? તો ગોડ બ્લેસ યુ, માતાજી તમારી બધી મનોકામના પૂરી કરે, આશીર્વાદ મારા એમ જ કેવાય, તો બીજું શું કેવાય? વિડીયો એડિટ કરતો કરતો પેલા મેં જોયું મમ્મી નો વિડીયો ઉતારી નાખ્યો મહિલા નો, તો સવાર ના, એટલે મેં કીધું હવે અત્યારે મળી લઈએ, એટલે રેડી। તો અત્યારે થઈ ગયા છે 11:15, વિડીયો એડિટ કરીને ઉભો થઈ ગયો હું, અને હવે જાઉં છું ભાઈબંધ ના ઘરે, એનો ફોન આવ્યો હતો, એટલે મેં પેલા ફોન કર્યો હતો, મારે કોટિલ્યા જોતા છે ને કોલેજના, એટલે ફોન કર્યો હતો એને, કીધું હોય તો ગોતી રાખે તારી પાસે એમ, કોઈ કે છે ઘરે આવી ગયો અત્યારે ગોતી લીધા, પછી હવે લઈ જાય એમ કરે, હા અવાજ આવ્યા કરે નકો બાજુ કડિયા કામ હાલે છે પાછળ હિસાબે, તો અત્યારે જાઉં છું એમના ઘરે કોટિલ્યા લેવા। પિન્ટુ ગુડ મોર્નિંગ, અલે બે દાદા પિન લે દેવા પીવડાવવાની બહેન, એમ કેમ યે બાટલી ન પીતા હું એટલે ઢોળાઈ જાય કેવું તાવત ને લા તો ઠીક, મેં તમને તો કીધું દવા પીવાય મુખ વાસ ને લઈને બેવાનો, હા મજા કડવું ન લાગે એટલે કા દેવ, કેમ બર્થડે છે તારો, હેપી બર્થડે, થેન્ક યુ। તો અત્યારે વાગી ગયા છે 1:00, સોરી તમા 1:00, પાર્થભાઈ જય માતાજી, જય માતાજી, જય માતાજી। તો અત્યારે જમવા બેસી ગયા છીએ, મમ્મીએ બનાવ્યું છે સરગવાનું શાક ને ખીચડી ને મરચા ને સંભારો, રોટલી છાશ ને લાપસી છે, આજ નથી લાગતી યાર, લાપસી પણ છે આજે। તો બસ આવી જાજો જમવા, તો પપ્પાને મોડું થશે કેમ કે શનિવાર છે, એટલે નહીં મમ્મી, હા એટલે અમે બેસી જઈએ જમવા, પપ્પાને તો વાર લાગશે। તો બસ અત્યારે થઈ ગયા છે 6, ને ઉઠી તો ક્યારે ના ગયા હતા 5 વાગ્યાના, પણ વિડીયો ના ઉતાર્યો કેમ કે ઘરઘંટી શરૂ હતી એના હિસાબે વિડીયો ના ઉતાર્યો, અવાજ બહુ આવે, પપ્પાનો વિડીયો ન ઉતારાનો, પપ્પા આવીને જમીને કામે ઉભ્યા ગયા, હું જ મૂકવા ગયો કે એનો વિડીયો ન ઉતારાનો, ઘરઘંટી શરૂ હોય એટલે મજા ન, બહુ બહુ અવાજ આવે એટલે આમ આપણે બોલી નહીં ન સંભળાય, પછી ફોનમાં એવું થાય, એની કરતાં નિરાશ જ ઉતારાય, પપ્પા રાતે મળશે એવું શું વાંધો નહીં, આવી ગયું મોડા, રાતે ભેગા થવાના જ હોય બધે, ત્યારે મળી લેવું, તો અત્યારે મમ્મીને મળીએ આપણે। મમ્મી હો મમ્મી
શું કરો? બસ બેઠા કામ મમ્મી દરજની છે. બસ કામ કરી નવરા છે ને રોજ નું કામ લઈ લેવાનું હાથમાં. તો કીર્તન ગોતી લેજો, અગાઉ કહી દઉં છું. હ તે ખારું છે, મસ્ત એટલે મજા આવે એમ બધાને સાંભળવાનું. ને એવું ખારું ગોતજો, ઐતિહાસિક કીર્તન ગોતજો, બધાને સાંભળવાની મજા આવે. બાર ઠેઠ સંભળાય, તમે હેન્ડ સ્પીડ નાખી કેટલું ફાસ્ટ વગાડો. હું ફાસ્ટ હોય તો ફાસ્ટ કરો છો, ધીમું નથી થતું. હેઠેનું બટન દબાવવાનું, નીચેનું આઈ. બસ જો મમ્મી તો એમનું કામ કરે છે, ને મારા મોબાઈલમાં તો બ્લોગ અપલોડ થાય છે. અપલોડ થઈ જાય એટલે બધા જોઈ લેજો, સબસ્ક્રાઈબ કરી દેજો. સબસ્ક્રાઈબ કોઈ કરતું જ નથી, મારે બહુ વાર લાગે, સબસ્ક્રાઈબ વધતા જ વાર લાગે છે. બીજું બધું તો રેડી આપ હાઈલા કરે, તો કે હમણાં સબસ્ક્રાઈબ હાવ ઓછા થઈ ગયા છે વચમાં. આમ એમ અઠવાડિયામાં કેટલે 150 સબસ્ક્રાઈબર વધતા અઠવાડિયામાં, એમ વધતા જ નથી અત્યારે. એક 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 ધીમું 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 હાવ ધીમું ધીમું હાલે. એટલે કાકા શું કહેવાય, એવું મારા બ્લોગમાં તમને કાંઈ લાગતું હોય ખામી તો એ કહેજો, એટલે અમે એવી રીતના કાકા અલગ રીતના ઉતારીએ. એમ જો હું આગળના કેમેરામાં ઉતારતો, આગળના કેમેરામાં ઉતારતો બંધ થઈ ગયો, પાછળના કેમેરામાં ઉતારવા માંડ્યો. કેમ કે આગળના કેમેરામાં છે ને રિઝલ્ટ થોડુંક ન સારું આવે, પાછળના કેમેરામાં આવે. એટલે તમે બધાએ કીધું હતું એકવાર મને પાછળના કેમેરામાંથી ઉતારજો એટલે બ્લોગ સારો આવે. અને મેં મોબાઈલમાં પણ જોયું હતું યુટ્યુબમાં, પાછળના કેમેરાથી બ્લોગ સારો આવે. એટલે જો હું પણ હવે એમાંથી ને ઉતારવા માંડ્યો છું પાછળના કેમેરામાંથી. એટલે કાંઈ ખામી હોય તો કહેજો, એટલે અમને એ પ્રમાણે ખબર પડે કાંઈ કરવાનું. બસ બીજું તો કાંઈ છે નહીં. અને સબસ્ક્રાઈબ કરી દેજો, શું કહેવાય, બ્લોગને ચેનલને વાયરલ કરજો, સપોર્ટ કરજો અમને બધાને. હા નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, મારી મમ્મી એમ કહે છે. બસ એ જ હતું. હા અને હવે જઈએ બહાર આપણે, નહીં રહી બેસીએ દરરોજની જેમ. તો અત્યારે વાગી ગયા છે 8:45, અને જમવા બેસી ગયા છે પપ્પા. જય માતાજી, તો મળ્યા જ નહીં તમને બપોર જમવાય મોડા આવ્યા, અને ઉઠ્યા ત્યારે ઘરઘંટી શરૂ હતી એટલે કઈ વિડીયો ઉતાર્યો નહીં તમારી. પાર્થભાઈ અવતાર્યા છે ઓર્ડરમાંથી, પાછું જવાનું જમીન દાંડિયા રેસમાં કા. ના એ જૂના જ છે, પણ એને પહેલો પહેલો વિડીયો એને જોયો ને એટલે એ લખ્યું ફર્સ્ટ વ્યુઅર્સ. આપણે મૂકો હે તરત એને જોઈ લીધું નહી એમ મમ્મી. હવે કીર્તન ઉતારી લીધું ને તમે? હે હા તો પાડો, હા હું કઈ ના કરે, ના કરું ખાલી દાંત કાઢે જ પાછી થઈ હું. તો બસ આવતા રહેજો જમવા. હે વાંધો નહીં. યસ તો આ વ્લોગ હું કાલનો સ્ટાર્ટ, કાલનો ને શું કહેવાય, હા કાલે ઉતાર્યો હતો રાતે કીર્તન ને એવું, એટલે કાલનો વ્લોગ સ્ટાર્ટ કર્યો છે અત્યારે. કેમ કે કાલે બેસવા આવી ગયા હતા બધા, તો મોડા મોડા સુધી બેઠા રહ્યા, કઈ મેળ નો આવ્યો કીર્તન ગાવાનું, વાતો ને એવું કરતા હતા, એટલે પછી કઈ મેળ નો આવ્યો. એટલે મમ્મી કે કાલ સવારે ગાઈ લેવું, તું મૂકી દેજે એટલે હાલે. એટલે મેં કીધું હવે સવારમાં ઉતારીએ, તો મમ્મી તો અત્યારે ઉતારી લઈએ કીર્તન, હાલ અંદર જઈએ આપણે. તો મમ્મી એકાદું હવે કીર્તન સંભળાવી દો. કયું કીર્તન સંભળાવવાના છો? મા બાપ નું છે. મા બાપ શરૂ કરી દો હવે. લુલા લંગડા આંધળા માં ગરીબ માને બાપ, તન મન ધન થી સેવા કરજો, મા બાપ છે ભગવાન. નવા નવા મહિના છે ને ઓ ધર્મ રાખ્યા, જન્મ ધરીને માએ દુનિયા દેખાડી, પાલવડો ઢાકીને માતાએ અમૃત દૂધડા પાય. તન મન ધન થી સેવા કરજો, મા બાપ છે ભગવાન.
ખોળા માં બેસાડી તમને લાડા લડાયા, બીના માંથી લઈને તમને સુખે સુવડાવ્યા, તન મન ધન થી સેવા કરજો મા બાપ છે ભગવાન, આંગળી ચાલીને મા બાપ હાલતા શીખવાડે, નો વારો આવે ત્યારે ભૂલી નો જવાય, તન મન ધન થી સેવા કરજો મા બાપ છે ભગવાન, હર કેવું માંગે તમને રે પરણાવ્યા, ડીજે વગડાવ્યા મેટ બાજા વગડાવ્યા, લાગી ની ગાડી આવ્યા પછી ભૂલી નો જવાય, તન મન ધન થી સેવા કરજો મા બાપ છે ભગવાન. મસ્ત ગાયું વાત, મસ્ત આખું સરસ છે. સાચી વાત છે, મા બાપ ને ન ભૂલી જવાય, નહીં નો જ ભૂલાય ને, મા બાપે જન્મ આપ્યો છે, દુનિયા દેખાડી મા બાપે, ત્યારે જ તમે શું દુનિયા દેખાડી ત્યારે. વેલકમ. રોય છે એવું છે. હા આ તો પાર્થભાઈ તો ઓર્ડર માં હવે જવા માંડ્યા, એટલે કઈ લાવો માઈક આવું. આખું ભજન કેવું સરસ છે. પાર્થભાઈ તો હવે ઓર્ડર માં જવા માંડ્યા છે, એટલે કઈ નક્કી ન હોય એનું ગીત ગાવાનું, એટલે હવે મમ્મી ગાય કીર્તન. મમ્મી ને કીધું છે દરરોજ ગોતી રાખો તમારે સારું સારું નવીન નવીન કીર્તન હોય ને ગોતી રાખવાનું, મજા આવે બધાને સામેવાળાને સાંભળવાની મજા આવે. તો બસ જો વિડીયોનો એન્ડ કરી નાખીએ, જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર કોમેન્ટ ને સબસ્ક્રાઈબ જરૂર નહીં જરૂર કરજો. જય માતા.